તો સોનાની અંદર આજથી કેટલી તેની ગુણવત્તા છે સાથે જ તેના હોલમાર્કિંગને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર દેશ સાથે ગુજરાતની અંદર પણ હોલમાર્કિંગ ફરજિયાત બની ચૂક્યું છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના માપદંડની અમલવારી શરૂ થઈ ચૂકી છે. દેશના 256 જિલ્લામાં તબક્કાવાર તેની અમલવારી કરવામાં આવશે. તો 31 ઓગસ્ટ સુધી પેનલ્ટી વસૂલી શકાશે નહીં. આ ઉપરાંત વર્ષે 40 લાખ નું ટર્નઓવર ધરાવનારને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો સોનામાં આજથી હોલમાર્કિંગ એ ફરજિયાત બનવા જઈ રહ્યું છે. 14, 18 અને 22 કેરેટના સોનાને લઈને હાલ હોલમાર્કિંગ ફરજિયાત છે. સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાયા છે. જે આયુષી જણાવશું, જે રીતે આજથી હોલમાર્કિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્વેલર્સના જે હોદ્દેદારો છે અથવા જ્વેલર્સના સંચાલકો છે, કઈ પ્રકારે આ વાતને જોઈ રહ્યા છે? બિલકુલ ભૂમિત, આજથી જે રીતે હોલમાર્ક છે, બીઆઈએસ હોલમાર્ક તે કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે. 15 જૂનથી આ અમલવારી છે તે શરૂ થવાની હતી, પરંતુ જે રીતે ગઈકાલે મોડી રાત સુધી જે જ્વેલર્સ એસોસિએશન જે છે તેમના દ્વારા મીટિંગ કરવામાં આવી સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે, અને ઘણા બધા ફેરફારો છે તેમાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને હોલમાર્કની સિસ્ટમ દેશમાં પહેલેથી જ લાગુ છે, પરંતુ જે રીતે હવે તેને મેન્ડેટરી એટલે કે કમ્પલસરી કરવામાં આવ્યું છે, ઘણા બધા અલગ અલગ કહી શકાય કે આમાં પ્રોબ્લેમ્સ પણ આવી રહ્યા હતા. હોલમાર્કની સાથે સાથે એચયુઆઈડી કોડથી પણ જ્વેલર્સ જે છે તે પોતાનું કહી શકાય કે તેમાં પણ ઘણા બધા ઇસ્યુઝ આવી રહ્યા હતા. આપણી સાથે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના જે પ્રમુખ છે જીગરભાઈ સોની તે જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીશું, જાણીશું આખી જે કઈ રીતેની પ્રોસેસ હોય છે અને કઈ રીતે તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. જીગરભાઈ, જે રીતે બીઆઈએસ હોલમાર્ક કમ્પલસરી છે અને સાથે જ એચયુઆઈડી કોડની જયારે વાત કરવામાં આવે, કઈ રીતે આપ જુઓ છો જ્વેલર્સ આવકારી રહ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિસિઝનને? સૌ પ્રથમ એનું આપણે જણાવતા આનંદ અને ગર્વ અનુભવું છું કે માનનીય સરકારશ્રી દ્વારા હોલમાર્કના કાયદાને જે મેન્ડેટરી કરવામાં આવેલ છે તેને સૌ જ્વેલર્સ મિત્રો પોતાના અને ગ્રાહક બંનેના ભવિષ્ય માટે પણ અમે આવકારીએ છીએ. પહેલી વાત, સેન્ટ્રલ ગવર્મેન્ટે જે એની પડોજણ, જેમ ગઈકાલે મેં વાત કરી હતી કે થોડીક પડોજણ હતી કાયદાની અંદર, તે દૂર કરવા માટે વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રીઓની એક મિટિંગ હતી, જે ગઈકાલે રાત્રે 11:08 સેન્ટ્રલ ગવર્મેન્ટે ટ્વીટ કરી અને જે ફેરફારો હતા તે આપણને જણાવ્યા હતા. જેની અંદર સૌથી મુખ્ય વાત એવી હતી કે 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા દરેક વેપારી અને કારીગર મિત્રોને આની અંદરથી આપણને મુક્તિ આપવામાં આવી છે. 14, 18 અને 22 કેરેટ જે પ્રથમ દ્રષ્ટિએ જોવા જતા ખૂબ જ ઓછા અને ભારતમાં ઓછા ચાલતા જે માર્ક્સ હતા, કેરેટ જેને કહેવાય, એની જગ્યાએ ગવર્મેન્ટે બીજા 3 એડિશન આપણને એડિશન કરવાનું મંજૂરી આપી છે. એ મુખ્યત્વે એડિશન જોવા જઈએ તો 20, 23 અને 24 કેરેટના દાગીના હવે હોલમાર્ક 14, 18 અને 22 સાથે પણ થઈ શકશે, જે સૌથી અગત્યની વાત છે. તે ઉપરાંત ટોટલ હાલમાં જે જગ્યાએ હોલમાર્ક સેન્ટરો હાજર છે તેવા 256 જિલ્લાઓ અને ગુજરાતના 23 જિલ્લાઓમાં જ્યાં હોલમાર્ક અવેલેબલ છે, જે સેન્ટરોમાં હોલમાર્ક સેન્ટરો હાજર છે, ત્યાં એ લોકોએ તેને વન્સ અગેઇન સ્ટાર્ટ કરવાનું કીધું, એટલે કે એને સેશન 1 પ્રોવિઝન નંબર 1 એ લોકોએ એની અંદર કરવાનું નક્કી કર્યું છે. ગ્રાહકો પાસેથી જે જૂનું સોનું છે જેમાં હોલમાર્ક કદાચ નથી તેવા દાગીનાને લેવાની પણ ગવર્મેન્ટે છૂટ આપેલી છે. જૂના સ્ટોકને હોલમાર્ક કરવા માટે 1 સપ્ટેમ્બર સુધી ગવર્મેન્ટે અમને છૂટ આપી છે કે જેથી કરીને અમે 2 મહિનાની અંદર જે જૂનો સ્ટોક હોય તે સ્ટોકને પણ અમે હોલમાર્ક કરાવી અને ગ્રાહકને વેચીએ, જેથી કરીને કોઈપણ પ્રકારનું નુકસાન હોય તો તે નુકસાન ન થઈ શકે છે. આ ઉપરાંત અમારા જ્વેલરી શોઝ, આપને ખ્યાલ હશે કે વર્લ્ડનું 2nd નંબરનું લાર્જેસ્ટ એક્ઝિબિશન આપણા ભારતની અંદર મુંબઈ ખાતે થાય છે, એ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોમાં પણ હોલમાર્ક કરેલા દાગીનાને મુક્તિ આપવામાં આવી છે અને ગવર્મેન્ટની કે બીઆઈએસની પરમિશન વગર પણ તમે ત્યાં માલની હેરફેર કરી શકો છો. તે ઉપરાંત રાજ્યોમાં થતા B2B જ્વેલરી એક્ઝિબિશન માટે પણ તેમને આમાંથી છૂટ આપવામાં આવી છે. આમ ઓવરઓલ જોવા જઈએ તો માનનીય સરકારશ્રી અને વેપારીઓની ફલશ્રુતિ સ્વરૂપે જે અગવડતા કે જે તકલીફો અમને પડતી હતી તેને ચોક્કસપણે તે લોકો નિવારણ લાવ્યું છે. આપણો ભારત દેશ જોવા જઈએ તો ભારતભરની અંદર હેન્ડમેડ જ્વેલરી, એન્ટિક જ્વેલરી, પોલકી, કુંદન, જડાઓ, જે આપણી પોતાની એક આગવી ઓળખ છે વિશ્વની અંદર, એને પણ બીઆઈએસમાંથી મુક્તિ આપવામાં આવી છે, જે સૌથી સારા સમાચાર છે. જે મેન્યુફેક્ચરર્સ છે તેમને પણ મહોદ અંશે કે જે લોકો જોબ વર્ક કરે છે તેઓને પણ હોલમાર્કમાંથી
મુક્તિ આપવામાં આવી છે. બિલકુલ, તો જે રીતે જ્વેલર્સ એસોસિએશન આ નિર્ણયને આવકારી રહ્યા છે, ખાસ કરીને જયારે બીઆઈએસ હોલમાર્કને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અલગ અલગ કેરેટ દ્વારા જે આ પ્રકારે જે હોલમાર્ક છે તે લગાવવામાં આવે છે, જેમાં 18 કેરેટ, 21 કેરેટ, 24 કેરેટ, 23 કેરેટ, અલગ અલગ કેરેટ વાઇઝ આ જે હોલમાર્ક છે તે આપવામાં આવે છે. એટલે કે હવેથી જે હોલમાર્ક છે તે પહેલેથી જ આવતો હતો, પરંતુ હવે ખાસ કરીને જે રીતે મેગ્નિફિકન્ટ ગ્લાસથી આ જે બીઆઈએસ હોલમાર્ક છે તેને જોવામાં આવે છે. એટલે કે આ રીતે જે રીતના આખી પ્રોસેસ હોય છે અત્યારે પણ જોઈ શકાય છે કે જે હોલમાર્ક તો કમ્પલસરી છે, પરંતુ જે એચયુઆઈડી કોડની જયારે વાત કરવામાં આવતી હતી, વિવિધ કહી શકાય કે માપદંડો જે હતા તેનો ક્યાંક ને ક્યાંક તેનો સમજવામાં મુશ્કેલી પડી રહી હતી. દેશના 256 જેટલા જે જિલ્લાઓ છે તેની અંદર અમલવારી થઈ ચૂકી છે અને 40 લાખ જેટલું જે ટર્નઓવર કરતા વેપારીઓ જે છે તે લોકોને આમાંથી મુક્તિ મળી છે. અને મહત્વની બાબત એ પણ છે કે 31 ઓગસ્ટ સુધી કોઈ પણ પેનલ્ટી નહીં વસૂલવામાં આવે. એટલે કે જે રીતે આ જે બીઆઈએસ હોલમાર્કને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા, ઘણા બધા જ્વેલર્સ હતા કે જે સમજી નતા શકતા કે કઈ રીતના આખી પ્રોસેસ હોય છે, કઈ રીતે તેની અમલવારી થશે. જ્વેલર્સ એસોસિએશને પણ પોતાના વિવિધ માંગો છે તે રજૂ કરી હતી અને આખરે સેન્ટ્રલ ગવર્મેન્ટે ગઈકાલે રાત્રે 11 વાગ્યા બાદ પોતાના જે માપદંડો છે તેમાં ફેરફાર કર્યા અને હવે જ્વેલર્સ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને આગામી દિવસોમાં તે તમામ નિયમોની અમલવારી કરશે તેવું જણાવી રહ્યા છે.